वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी। श्री हरे कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। कथा सांभळनारा बधा ज भक्तो ने खूब हेतथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर त्रीजु तरंग 51 चालू प्रसंग थोड़ो रिपीट करू। गोंडलमा भगवान स्वामीनारायण दरबार हठीसिंहना प्रेमने वश थई 5 दिवस वधारे रोकाया। खूब जमाड़िया, हरिभक्तों ने रंगे रमाड़िया, हरिभक्तों ने लाड लड़ाव्या अने महाराज पोतानी मूर्तिनु अपार सुख आपी निकल्या छे। रस्तामां बंधिया नामनुं गाम आव्युं। मूळुभाई महाराजनुं स्वागत करवा माटे आगळ आव्या छे। श्रीजी महाराजे मूळुभाईने टकोर करी छे। अरे मूळुभाई, अमे समाचार मोकल्या, आ बाजूमां गोंडल गाममां अमे 5 दिवस रह्या, देश देशांतरना भक्तो आव्या, अपार सुख लीधुं, अद्भुत सत्संगनो लाभ लीधो, तमे जो त्यां आव्या होत तो केटलो लाभ मळत। त्यारे बंधिया गामना मूळुभाई महाराज ने हाथ जोड़ीने विनंती करे छे, महाराज तमे समाचार मोकल्या, मने जाण थई, छतां हूँ आवी न सक्यो, हूँ पामर छू, मने माफ करजो। त्यांथी आगळनी वात शुरू थाय छे। श्री हरि विनोद करन लगे मूलू भाई से आप, अब तुम भेले चालिए तब चुक होए माप। श्री हरि विनोद करन लगे मूलू भाई से आप, अब तुम भेले चालिए तब चुक होए माप, तब चुक होए माप। भगवान श्रीहरि मूळुभाई साथे विनोद करवा लाग्या। श्रीहरिए कह्यू, मूळुभाई हवे तो अमारी साथे चालो तो तमारी भूल माफ करिए। प्रभु आवो विनोद करता गामनी पासे आवी गया। ऐसे विनोद करत प्रभु आए गाम की पास। दरबार हाथ जोड़ी माफी मांगे, अमे तो पामर छे, जीव छे, भूलने पात्र छे, आप तो जगदीश जगतना आधार छो, प्रभु माफ करो मारी भूल। महाराजे कह्यु, माफ करिए पण एक शरत, शू? आ बाजू 5 दिवस लाभ न लीधो तो हवे आ बाजू लो। विनोद करता करता महाराजे कह्युं, आमां 3 वस्तु समझवानी छे आपणे, हमणां वात करूं सरस। एसे विनोद करत प्रभु आए गाम के पास, हरिजन ते ही गाम के सन्मुख आए हुलास। आम वातोचितो करता करता गाम नजीक आवी गयो। गामना असंख्य हरिभक्तो महाराजना दर्शन करवा माटे आव्या। दरबार जेहाजी वाघेला, सेठ डोसो,
જુઠ્ઠો અને હંસરાજ આ બધા ભાઈઓ, ક્ષત્રિય જગુભાઈ, આછુબા, લખુબા ઇત્યાદિ સ્ત્રી ભક્તો અને આ બધા હરિભક્તો મહારાજને વધાવવા માટે સામે ચાલીને આવ્યા. ઢોલ શરણાઈ વાજિંત્ર વગાડતા હતા. શ્રીહરિને ધામધૂમથી ગામમાં પધરાવ્યા છે. ગામજનો પણ ભગવાન શ્રીહરિના દર્શન કરવા ઉમટી પડ્યા છે. અદ્ભુત વાત એક સમજી લઈએ આપણે. પહેલી વાત તો દુનિયાના કોઈ માણસને પોતાની આંખથી પોતાની આંખ ન દેખાય. ગુજરાતીની નાની કહેવત છે, આપણે આપણો વાહો ન જોઈ શકીએ. આપણે આપણો વાહો ન જોઈ શકીએ. વી કેન નોટ સી અવર બેક સાઈડ વિથ અવર આઈસ. એવી જ રીતે માણસને પોતાને પોતાની ભૂલ નથી દેખાતી. ઘણીવાર માણસને ભૂલ કરવી ન હોય છતાં પણ થઈ જાય છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કહે, મુમુક્ષુને તો હાકલા પડકારા કરનાર જોઈએ. એટલા માટે શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ બોલ્યા, ભગવાન ઋષભદેવ એમના પુત્ર ભરતજીનું આખ્યાન જેવું ચમત્કારી છે એવી બીજી કોઈ કથા નથી. ભગવાનના દીકરા હતા, ચક્રવર્તી રાજા હતા, રાજ્યનો ત્યાગ કરી પત્ની પુત્ર બધું છોડી અને જંગલમાં જાય, એનો જન્મ મહાન, એનો ત્યાગ મહાન, એનું તપ મહાન. હિમાલયમાં અત્યારનું નેપાળ ગંડકી નદીના કિનારે બેસી પલાઠી લગાવી પદ્માસન વાળી અને ભગવાનની મૂર્તિમાં ઊંડા ઉતરી જાય. પણ એ ભરત થોડી ભૂલ થઈ ગઈ. પત્નીમાં ના બંધાણા, પુત્રમાં ના બંધાણા, સમૃદ્ધિમાં ના બંધાણા, વૈભવમાં ના બંધાણા, વિલાસમાં ના બંધાણા, પણ એક મૃગલાના બચ્ચામાં બંધાણા. એક મૃગ કે કારણે ભરત ધરે તે ન દે, તુલસી ઉનકી ક્યા ગતિ ઘર ઘર કરતા સને. એક મૃગલાના બચ્ચામાં આસક્તિને કારણે ત્રણ જન્મ સુધી ભરતને ભટકવું પડ્યું. તો આજે ઘરે ઘરે આસક્તિ, ગમે તેવી વ્યક્તિમાં, ગમે તે વ્યક્તિમાં આસક્તિ કરનારા આજના માણસને કેટલું ભટકવું પડશે વિચાર તો કરો. કોઈ પણ દુઃખના મૂળમાં શાસ્ત્ર લખે છે અપેક્ષા છે. દુઃખનું મૂળ એક્સપેક્ટેશન. અપેક્ષા વધારે તો દુઃખ પણ વધારે, અપેક્ષા ઓછી તો દુઃખ પણ ઓછું. સાંભળજો, એના કરતા આગળ અશાંતિના મૂળમાં ઘણીવાર માણસને દુઃખ હોય પણ દુઃખનો જ એક પ્રકાર છે અશાંતિ, બેચેની, બધું નઠારું લાગવા લાગે, ગમે નહીં એને. અશાંતિના મૂળમાં અવગુણ અને અભાવ છે. સાથે રહેનારા વ્યક્તિઓમાં માણસને જ્યારે દ્વેષ થવા લાગે, આસપાસની વ્યક્તિમાં, એ ઘર હોય, પરિવાર હોય, સત્સંગ હોય, મંડળ હોય, સભા હોય, આસપાસની વ્યક્તિમાં માણસને દ્વેષ બંધાવા લાગે, અવગુણ આવવા લાગે, અભાવ આવવા લાગે, પછી એને અશાંતિ થાય. પછી વ્યક્તિને લીધે સ્થાન પણ ખરાબ લાગે, વ્યક્તિને લીધે ઘર પણ ખરાબ લાગે, વ્યક્તિને લીધે મંદિર પણ ખરાબ લાગે. આ અશાંતિનું સ્વરૂપ છે. અને એના કરતા આગળ કોઈ પણ હેરાન થતી વ્યક્તિ, આ તો અત્યારે કથા ચાલે છે, હું બહુ ઊંડા નથી ઉતરતો, હેરાન થતી વ્યક્તિ એના મૂળમાં આસક્તિ. કોઈક જગ્યાએ માણસ વધારે પડતો લંપટ થયો છે, આસક્ત થયો છે, એના જ કારણે હેરાન થાય છે. એ આસક્તિનું બંધન જો ત્યાંથી તૂટી જાય ને તો એની હેરાનગતિ પણ છૂટી જાય. દુઃખનું મૂળ અપેક્ષા છે, અશાંતિનું મૂળ અવગુણ છે, અને હેરાનગતિનું મૂળ આસક્તિ છે. આ બધા બંધનને કાપનાર એક જ વ્યક્તિ છે સંત, કોઈ ટકોરા મારનાર હોય ને.
કોઈ રોકનાર હોય ને આપણને આપણી ભૂલ નથી દેખાતી, આપણું દુર્ભાગ્ય છે. હા, કોઈક બહુ જાગૃત માણસ હોય પોતાની ભૂલ શોધી કાઢે, જુદી વસ્તુ છે. એટલે આત્મચિંતન કરવું જોઈએ, આત્મદ્રષ્ટિ કરવી જોઈએ, સંતો ભક્તોને હાથ જોડીને વિનંતી કરવી જોઈએ, મારી કઈ ભૂલ થાય તો કહેજો, આવું કહેવું જોઈએ. અને કોઈ કહે અને સ્વીકારે એ પણ અઘરું છે, હું કહું છું ને દરરોજ. એટલા માટે ત્રણ વસ્તુ યાદ રાખજો, ભગવાનને રોજ પ્રાર્થના કરીએ. એ પ્રભુ મારો થાજે એવો અનુકૂળ, એ સુજે મુને મારી ભૂલ, પ્રભુ મુને થાજે એવો અનુકૂળ. પહેલી ભગવાનને પ્રાર્થના કરો, હે મહારાજ મને મારી ભૂલ શોધવાનું બળ આપજો. બીજી પ્રાર્થના ઠાકોરજીને રોજ કરો, હે મહારાજ મને મારી ભૂલ સ્વીકારવાનું બળ આપજો. ભૂલ શોધવી અઘરી છે ને, એના કરતાં 10 times મોર ભૂલને સ્વીકારવી અઘરી છે. ગુણાત્યાનંદ સ્વામી બેઠા છે, સભા ભરાણી છે, એક પટેલ આવે, પગ કીચડવાળા છે, મોદ્યું ગંદું થઈ રહ્યું છે. ગુણાત્યાનંદ સ્વામીએ જોયું, સ્વામીને ફાળ પડી. સ્વામી એટલું જ બોલ્યા, અરે અરે પટેલ, આ પગ ગંદા મોદ્યું ગંદું થઈ રહ્યું છે, જરાક પગ ધોઈને આવો ને. આટલું જ કીધું અને શું થયું? ભડકો થયો. શું થયું? પેલું વિજ્ઞાનમાં ફોસ્ફરસ હોય ને, શું કહે એને, ફોસ્ફરસ, પેલું વિજ્ઞાનમાં ફોસ્ફરસ આવે, કેમિકલ આવે ને, એ પાણીમાં જ હોય. પાણીમાં હોય ત્યાં સુધી વાંધો નહીં, એવું કંઈ કહે છે, પણ એને જેવું બહાર કાઢે ને ભડકો થાય. આપણા આ વિદ્યાર્થી પેલું ડ્રામા કરવા રાખે ને સ્ટેજ પર, ભડકો એ રીતે કરે બધો. આપણને લાગે ત્યાં અગ્નિ નહોતી, લાકડું નહોતું, ભડકો થયો કેમ, પણ પેલું ફોસ્ફરસ આમ કરે એટલે સીધો. આ બધા ફોસ્ફરસ જેવા છે. ગુણાત્યાનંદ સ્વામીએ ખાલી આટલું જ કહ્યું, પટેલ જરાક પગ ધોઈને આવો ને. પગ ગંદા હતા, મોદ્યું ગંદુ થઈ રહ્યું હતું, બધાને દેખાતું હતું, બહુ ક્લિયર વાત હતી, આમાં ભૂલ શોધવાની વાત જ નહોતી. પણ ન દેખાણી તો એક સંતે દેખાડી. પણ કહેવાય છે પટેલ ગયા તે ગયા. ગુણાત્યાનંદ સ્વામીના ઘરે મનાવા ગયા, હાથ જોડ્યા, ભાઈ બાપા કર્યા, તોય પટેલ મંદિરે ન આવ્યા. ભૂલને શોધવી અઘરી છે ને, એના કરતા ભૂલને સ્વીકારવી અઘરી છે. અને સ્વીકારે ને તો જ સુધારી શકે, એટલે સુધારવી એના કરતા અઘરી છે. ઘણાને ખબર હોય, દુર્વાસાને ખબર હતી મારામાં ક્રોધ છે, પણ દુર્વાસા પાછા એમ માનતા કે જો ક્રોધ ન રાખે ને તો આ દુનિયા આપણને જીવવા ન દે. એટલે પોતાના સ્વભાવની ખબર હતી, પણ સ્વભાવમાં પાછો ગુણ માનેલો, એમની સાથે મિત્રતા કરેલી, તો એ સ્વભાવ છૂટે નહીં. હે મહારાજ મને મારી ભૂલ શોધવાનું બળ આપજો, હે મહારાજ મને મારી ભૂલ સ્વીકારવાનું બળ આપજો, અને હે મહારાજ મને મારી ભૂલ સુધારવાનું બળ આપજો. ભગવાન શ્રીહરિએ સાંભળો, મહારાજ બંધિયાથી નીકળ્યા છે, મોળુભાઈને ટકોર કરી, વિનોદ કરતા કરતા ટકોર કરી. હવે આ વાત શીખવા જેવી છે, આપણી વાત સાચી હોય પણ આપણી વાત કહેવાની રીત જો સાચી ન હોય તો એ વાતની અસર પણ સાચી ન થાય. મોટા ભાગના રોકવા ટોકવા વાળા માતા પિતા હોય કે સંતો, આ ભૂલ કરતા હોય છે. આપણે જ્યારે સમય જોયા વગર, સંજોગ જોયા વગર, આસપાસનું વાતાવરણ જોયા વગર જ્યારે ટોકી દઈએ છીએ, ગુસ્સાથી જ્યારે છોકરાઓને કે નાના ભક્તોને બીજા કોઈને રોકીએ છીએ, ત્યારે પણ ઘણી વાર આપણી વાત સાચી હોય પણ સામે અસર સાચી ન થાય. ભગવાન શ્રીહરિએ ટકોર કરી, પણ કેવી રીતે કરી? વિનોદ કરતા કરતા. કેવી રીતે કરી? હસતા હસતા. ક્રોધ કર્યો? બાકી ભગવાન છે ને, મૂળુભાઈ શરમ આવે છે? અમે બાજુમાં હતા, સમાચાર મોકલ્યા, દર્શન કરવા આવવાની, પાછા અમને રાખવા માટે આગ્રહ કરો છો? કીધું એવું? એવું ન કીધું. કાળા રંગ ઉપર કાળો રંગ કરવાથી ક્યારેય ધોળો થાય નહીં, એમ અવગુણ ઉપર અવગુણ કરવાથી ક્યારેય પણ એ અવગુણ સુધરતો નથી. એટલા માટે ભગવાન બુદ્ધ કહેતા, બહુ સરસ વાત છે ભગવાન બુદ્ધની આ વાત, ક્રોધનો જવાબ કરુણાથી આપજો.
કેટલી સરસ વાત છે. ક્રોધનો જવાબ કરુણાથી આપજો, અને તમારે જીવનમાં કરવું હોય તો કરજો. ક્યારે તમારી સામે કોઈક વ્યક્તિ ક્રોધી થાય, અતિ ક્રોધી થાય, તમે એની સામે ખાલી માઇલ્ડ હાસ્ય કરજો, મંદ હાસ્ય કરજો, ખાલી ઉભા ઉભા હસજો, ધીરેથી કહેજો, ભાઈ શાંતિથી વાત કરો, આટલું જ કહેજો ને. એકવાર કરી જોજો, એકવાર તમારા એક વાક્યની સામેવાળી વ્યક્તિ ઉપર કેવી અસર થાય છે. પણ મોટે ભાગે શું થાય, સામેવાળો ક્રોધ કરે એટલે આ બાજુ પણ ક્રોધ કરે છે, જરૂર ન હોય તો પણ થઈ જાય. બે ગાડી સામે સામે સ્પીડમાં આવે તો શું થાય, એક્સિડન્ટ થાય. પણ એક સ્પીડમાં આવતી બીજી સાઈડ પર ખસી જાય તો બે બચી જાય. આ સ્વભાવોની અથડામણ જે થઈ રહી છે ને, આ ઘર ઘરની અંદર, પરિવાર પરિવારની અંદર, રાષ્ટ્ર રાષ્ટ્રની અંદર, સમાજ સમાજની અંદર જે સ્વભાવોનો સંઘર્ષ થઈ રહ્યો છે ને અત્યારે, અઘરો છે. એટલા માટે વારંવાર કથામાં કહું છું, વારંવાર જેની પાસે કંઈ નથી ને, જેની પાસે કંઈ નથી ને, એવો ગરીબ માણસ છે ને, એને અભાવ નડે છે. ખાવું શું, પહેરવું શું, અભાવ નડે છે. પણ જેની પાસે બધું છે એ દુખી છે ને, એને સ્વભાવ નડે છે. 21મી સદીમાં સ્વભાવનો પ્રશ્ન એ મોટામાં મોટો પ્રશ્ન છે. ખાવાનો પ્રશ્ન, પહેરવાનો પ્રશ્ન, કપડાનો પ્રશ્ન હવેના માણસ પાસે નથી. એટલે વાલા ભક્તો, ભગવાન શ્રીહરિએ ટકોર કરી, હસતા હસતા ટકોર કરી, રમૂજ કરતા કરતા ટકોર કરી, કેટલી મીઠી અને મધુરી ટકોર કરી. મૂળુભાઈ, તમે અમારી સાથે ચાલો તો તમારી ભૂલ માફ કરીએ. કહેવાનું હતું એ કંઈ પણ દીધું, સમજાવવા જેવું હતું એ સમજાવી પણ દીધું. હસતા હસતા મૂળુભાઈને વાત ઉતરી પણ ગઈ, મૂળુભાઈને આ વાતનું જરાય દુઃખ પણ ન લાગ્યું, પોતાની ભૂલ પણ એને મનાઈ ગઈ કે વાત સાચી છે. બાજુમાં હતા મહારાજ, આપણે ગયા હોત તો કેટલો લાભ મળત, માફી માગી લીધી. જોયું તમે, આ રીત આપણે અપનાવવી જોઈએ. પછી તો મહારાજ ગામમાં આવ્યા, શ્રીહરિની સવારી જોઈને ગામના સહુ નરનારી અતિશય વિસ્મય પામ્યા. સુખકારી શ્રીહરિએ ઘણા કિંમતી ઝરકસી વસ્ત્ર પહેર્યા હતા, ઘોડાનો સાજ પણ બધો ઝરકસી હતો. તે જોઈને દેવો, મનુષ્યો, મુનિઓના મન લોભાઈ ગયા. બધા હરિભક્તો અત્યંત પ્રેમમગ્ન થઈને કીર્તન ગાતા હતા. બજારમાં અનેક લોકો ભેળા થઈ ગયા. દર્શન કરવામાં સહુ એકતાર થઈ ગયા. બધા હાથ જોડીને પગે લાગતા અને હૃદયમાં આનંદ છવાઈ જતો. ગામના લોકો શ્રીફળ લઈને આવતા, પ્રેમથી પગમાં પડતા, તેનું વર્ણન કરવું કઠિન છે. ગામમાં આવીને શ્રીહરિએ જુઠ્ઠા શેઠને ઘેર ઉતારો કર્યો. એ સમયના એવા નામ હતા, જુઠ્ઠાભાઈ. આમ બંધિયા ગામના બહુ સારા હરિભગત હતા, એના ઘરે ઉતારો કર્યો. તેમણે એક સુંદર પલંગ બિછાવ્યો. શ્રીહરિ આવીને તેના ઉપર બિરાજમાન થયા. મુક્તાનંદ સ્વામી આદિ સંતો હતા, તે પણ શ્રીહરિની પાસે આવીને બેઠા. સંધ્યા સમય થવા લાગ્યો. સંતો વાજિંત્ર લઈને ગાવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીએ પૂર્વરાગના કીર્તન ગાયા. પૂર્વરાગના કીર્તન ગાયા પછી ગોળી રાગના કીર્તન ગાયા. એ સાંભળીને શ્રીહરિ બહુ પ્રસન્ન થયા. પ્રેમથી આરતી કરી, પછી કુશળતાથી ધૂન કરી, પ્રેમરસમાં તરબોળ થઈને જ્યારે શ્રીહરિ ધૂન કરવા લાગ્યા, ત્યારે તે છબીના દર્શન કરીને હરિભક્તોનું શરીર ભાન ભૂલવા લાગ્યું. ભાન ભૂલેલાની સામે જોઈને શ્રીહરિ મંદ મંદ હસવા લાગ્યા, તેમને સાદ કરીને ઉઠાડવા લાગ્યા. ત્યારે સૌના હૃદયમાં આનંદ સમાતો ન હતો. શ્રીહરિના સેવક મુકુંદાનંદ વર્ણી અને જયાનંદ વર્ણીએ થાળ તૈયાર કર્યો. ત્યારે શ્રીહરિ થાળ જમવા પધાર્યા. બધા સંતો શ્રીહરિની સાથે જમ્યા, સહુ દરબારો પણ સાથે જમ્યા. તે સમયે મહા આનંદ ઉત્સવનો રંગ જામ્યો હતો. શ્રીહરિ ઘણા પ્રેમથી દૂધ ભાત સાકર અને રસની રીત દૂધ ભાત સાકરને રસની રીતે જમ્યા. તે પછી ચળુ કરીને જળપાન કર્યું, સુંદર મુખવાસ લીધો, ચાખડીઓ પહેરીને સભામાં આવ્યા, સુંદર પલંગ ઉપર બિરાજમાન થયા. ત્યાં ગામના લોકો આવીને બેઠા હતા. તેમને સુખદાયી શ્યામ સુંદર શ્રીહરિએ કહ્યું, મહારાજની એકે એક વાત હવે કરોડ કરોડ રૂપિયાની કિંમતી વાતો છે, કોહિનૂર જેવી કિંમતી આ વાતોને સાંભળજો. બંધિયા ગામમાં ભગવાન શ્રીહરિ ગામ લોકોને કહે છે, આ મનુષ્યનો દેહ અમૂલ્ય છે, તેને પામીને
માણસે પોતાનું પોતાના જીવનું જતનપૂર્વક સારું કરવું જોઈએ. જે જીવનું જતન કરે છે તે મનુષ્ય બુદ્ધિમાન છે, અને જે જતન નથી કરતો તે પશુ સમાન છે. મનુષ્ય દેહ અમૂલખ પાયે, ઇનમે જીવ કરના જતનાય. જતન કરે સો બુદ્ધિમાના, જતન કરે સો બુદ્ધિમાના, તેન કરે સો પશુ સમાના. અમૂલ્ય મનુષ્યનો દેહ પામીને જીવનું જતન કરે એ ડાયો માણસ છે, બુદ્ધિશાળી છે, અને જીવનું જતન નથી કરતો એ તો કેવો છે, પશુ સમાન છે. અમેરિકાની ધર્મસભામાં સ્વામી વિવેકાનંદે પ્રશ્ન પૂછ્યો, અમેરિકન માણસોને દંગ કરી દીધા કે તમે તમારા શરીરના ખોરાકની ચિંતા કરો છો, તમે તમારા શરીરના પોષણની ચિંતા કરો છો, પણ તમે તમારા આત્માના પોષણની ચિંતા કરો છો? આ પ્રશ્ન સાંભળીને અમેરિકનોએ એટલો બધો વિચાર કર્યો છે એના ઉપર, આ દેશની જનતા એટલી પ્રભાવિત થઈ છે, એમને ખબર નહોતી કોઈક આત્મા જેવું તત્વ અંદર બેઠું છે, એના પોષણની ચિંતા કરવી જોઈએ. સ્વામી વિવેકાનંદે અમેરિકનોને જગાડ્યા છે. ભગવાન શ્રીહરિ ગામ લોકોને જગાડે છે, ભાઈ જાગો જાગો, ભગવાને આ મનુષ્યનો દેહ આપ્યો છે, પણ શા માટે? સામે સરસ મજાની થાળી પંચામૃત ભોજન સાથે પીરસાઈને આવી છે, જોવા માટે નહીં પણ જમવા માટે આવી છે. જોવામાં જ આપણે જિંદગી પૂરી કરી દેશું તો ભૂખ્યા ને ભૂખ્યા રહેશું. જમવાનું શરૂ કરીએ બસ, એમ આ મનુષ્યનો દેહ ભગવાને આપ્યો છે એ ભોગ માટે નહીં, પરમાત્માના યોગ માટે આપ્યો છે. હવે આ દેહ કરીને એક એક ડગલું ભગવાન તરફ આગળ ભરવા લાગીએ તો ભગવાન તો દયાનિધિ છે, આપણે એક ડગલું ભરીશું તો ભગવાન 99 ડગલા ભરવાના છે. અદ્ભુત વાત કરે છે મહારાજ. અને જીવનું જતન કેમ કરવું તેની પણ વાત કહું છું. વાત કહ્યા સિવાય કંઈ આવડતું નથી. કોઈ કરોડ ઉપાય બતાવે પણ સૂર્યોદય થયા વિના રાત મટે નહીં. નાના નાના દ્રષ્ટાંત મહારાજ કેવા આપે છે. કરોડ ઉપાય કરે રાત્રિને દૂર કરવા માટે, પણ થઈ શકે? રાત્રિને દૂર કરવાનો એક જ ઉપાય છે, કયો? આકાશમાં સૂર્ય ઉગે તો રાત્રિ જાય, એક જ ઉપાય છે. એના સિવાયના કરોડ કરે તો બધા વ્યર્થ છે. એમ ભગવાન શ્રીહરિ કહે છે, આત્માના કલ્યાણ માટે જતન માટે શું કરવું જોઈએ એ વાત પણ અમે કહી જ દઈએ. એ વાત સમજાણી નથી એટલે તમે જતન કર્યું નથી. આ જીવને ભગવાનનું ભજન કરવામાં ભાવ થતો નથી અને ભાંડ ભવાઈ જોવામાં ચસ્કો રહે છે. હરિ ભજવે કોન મન ભાવા, ભાંડ ભવાઈ દેખન ચાવા, તિનકો ફલ જમ પુરી ઘોરા, બિન હરિ ભજે હોત હરિ ચોરા. હરિ ભજવે કો મનન ભાવા, ભાંડ ભવાઈ દેખન ચાવા. ભગવાનને ભજવાની ઈચ્છા નથી અને ભાંડ ભવાઈ જોવાની ઈચ્છા રહે છે. અને ભાંડ ભવાઈ જોવાનું ફળ તો ઘોર જમપુરી છે. તિનકો ફલ જમપુરી ઘોરા. આ જગતના મૂવી જગતના ચલચિત્રો જોવાનું સારું ફળ ખરું? વારંવાર સાંભળવા મળે છે કે મૂવી જોયા પછી, થિયેટરમાં જોયા પછી, આ ગન ને બધું ચલાવ્યા પછી, એ જોયા પછી કોઈ છોકરાએ કોઈ યુવાને 50 માણસને મારી નાખ્યા, 70 માણસને મારી નાખ્યા. ગુનાઓ વધવા પાછળ વધારેમાં વધારે જવાબદાર ટીવી અને ઇન્ટરનેટ છે. એમાંથી કોઈ સારું તો શીખવાનું જ નથી. મર્ડર કેમ કરવા, ખૂન કેમ કરવા, ચોરી કેમ કરવી, અત્યાચાર કેમ કરવા, અનાચાર કેમ કરવા, આ જ શીખે છે. અને એનું ફળ શું થવાનું પછી, શું થવાનું? આ તો આપણે ત્યાં કહેવાય છે કે મુંબઈની હોસ્પિટલમાં એક છોકરાનો જન્મ થયો અને જન્મ થતાની સાથે તરત એ છોકરો બોલ્યો, કાલિયા તેરા ક્યાં હોગા, બોલો
કેમ જન્મ થતાની સાથે દીકરો માના પેટમાં હશે, માં ગર્ભવતી હશે, ત્યારે શોલે નામનું કોઈ ફિલ્મ એ ચાલ્યું અને એ માએ એટલી બધી વખત ઉપરા ઉપર જોયું, એને ગમ્યું હશે, તે છોકરો અંદર બેઠો બેઠો શીખી ગયો. બોલો, કાલિયા તેરા, હવે જન્મથી જ કાલિયા બોલતો થઈ ગયો. એ કોના જેવો થાય દાદા? જમપુરી જેવું ખતરનાક ફળ છે. અને ઉપરની જમપુરી તો સારી, એના કરતા કાતિલ જમપુરી હવે પૃથ્વી ઉપર. તમે વિચારતો કરો, આતંકવાદ કેવી રીતે માણસો મરી રહ્યા છે, આ બ્રસલ્સમાં હમણાં પાકિસ્તાનની અંદર કેવી રીતે માણસોને મારે છે, સાંભળીએ તો આપણને ઊંઘ ના આવે, ચેન ન થાય. ભગવાનના ભજન વિના તો આ જીવ ભગવાનનો ચોર કહેવાય છે. ચોરને કોઈ માન આપતું નથી, તેને જે દેખે તે અપમાન કરે. એટલા માટે મનુષ્યએ ભગવાનના ચોર થવું નહીં. દેવ દુર્લભ મનુષ્ય જન્મને વૃથા ખો નહીં. વારંવાર આવું મનુષ્યનું શરીર મળતું નથી. એ મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, એ ભાઈ તો ભજલે ને કીર્તાર. આ મોંઘો મનુષ્યનો દેહ વારંવાર નથી મળતો. લખ 84 નો ફેરો ફરાઈ જાય ત્યારે મનુષ્ય દેહ એક વાર મળે છે. 84 લાખ યોની છે, 84 લાખ, 8.4 મિલિયન્સ આર ડિફરન્ટ સ્પીસીસ, રાઈટ? એટલી જાતિ છે. અંડજ, ઉદ્ભિદ, સ્વેદજ અને જરાયુજ, ચાર યોનીમાં 21 લાખ પ્રકારની જુદી જુદી યોની, એમાં ભટકતા 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 આ જીવ અંતે જરાયુજ યોનીમાં, એટલે જન્મ થતાની સાથે જર, માતાના પેટમાંથી બાળક જ્યારે બહાર આવે છે ત્યારે એને જર નામનું, જરા નામનું તત્વ ચારે બાજુ વિટળાયેલું હોય છે પડદાની જેમ, જોયું છે તમે? એટલે જરાયુજ જાતિ છે. ગાયનો વાછડો જન્મે ત્યારે પણ એ જ રીતે જ જન્મે છે, આખી ખાણ છે. 21 લાખ પ્રકારની યોની છે આ બધી. એ જરાયુજ યોનીમાં ભટકતા ભટકતા છેલ્લે આને મનુષ્યનો દેહ મળે છે. 84 લાખ યોનીમાં ભટક્યા પછી વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાનું દૂધ પીવે છે, ત્યાર પછી આ મનુષ્યનો દેહ મળે છે. બીજી યોનીમાં વાછડું બનીને ગાયનું દૂધ પીવે એવી રીતે, આવી રીતે બીજી બીજી યોનીમાં એ બકરું બની માનું દૂધ પીવે, આવી રીતે ભટકતા ભટકતા એક સમુદ્રમાં જેટલું પાણી એટલું દૂધ પીવે બીજી માનું, ત્યાર પછી આ મનુષ્યનો દેહ એને મળે છે એકવાર. અને આ દેહ મળ્યા પછી જે ભગવાનનું ભજન નથી કરતો, એટલા માટે કહેવાય છે હ્યુમન બર્થ ઇઝ લાઈક એન એક્ઝિટ. આ ડેથ એન્ડ બર્થની સાયકલમાંથી નીકળવા માટેનો દરવાજો છે. ડાયો માણસ નીકળી જાય અને ગાંડો માણસ પાછો વધારે ફસાય. શરીર મળે ત્યારે પણ સાચા સંતનો જોગ થાય, અથવા ભગવાન મળે અને તેમના ઉપદેશને જો હૃદયમાં ધારે ત્યારે તે ભવસાગરના પારને પામી શકે છે. ભગવાન અને સંતોના સિવાય જીવનો ઉદ્ધાર થવાનો નથી. આપણા શરીરરૂપી નગરને 9 દરવાજા છે. અદ્ભુત વાત આશિત ભગત સાંભળવા જેવી આવશે, હા, ક્યારેય નહીં સાંભળી એવી મહારાજ વાત કરે છે. આ શરીર એને 9 દરવાજા છે. ગામડાના અભણ માણસોની પાસે ભગવાન શ્રીહરિ કેટલી ઊંચી વાત કરે છે સમજી શકે? સામે બેઠેલા બધા માણસો પાસે બોડી તો હતું જ, એક્ઝામ્પલ શોધવા જવાનું નહોતું. આ શરીરને 9 દરવાજા છે. બધા દરવાજાની રીત એક સરખી નથી, બધાની અલગ અલગ રીત છે. 2 નેત્ર છે, 2 કાન છે, 2 નાકના છિદ્ર છે, 1 મુખ છે, શિશ્ન છે, ગુદા છે. તે શરીરરૂપ નગરના 9 દ્વાર છે. આ દરવાજા છે. નેત્રથી રૂપનું જ્ઞાન થાય છે, કાનથી શબ્દનું જ્ઞાન થાય છે, નાકથી ગંધનું જ્ઞાન થાય છે, મુખમાં રસના ઇન્દ્રિય રહી છે એટલે મુખથી રસનું જ્ઞાન થાય છે, શિશ્ન દ્વારા પેશાબ થાય છે, ગુદાથી અપાનવાયુને મળ ત્યાગ થાય છે. આ બધા દ્વારોથી દેહનો વ્યવહાર થાય છે. પરંતુ ઉપર કહેલા 9 દ્વારમાં પણ 3 દ્વાર મુખ્ય છે. એ જો બંધ થઈ જાય તો જીવન જ રહેતું નથી. ગામડાના માણસોને સમજાવવા દ્રષ્ટાંત આપે છે. 1 મુખ, 1 શિશ્ન, 1 ગુદા, આ 3
દેહમાં મુખ્ય દ્વાર કહેવાય છે. વાત ચોખ્ખી છે? આ ત્રણમાંથી એકાદ દરવાજો જો બંધ થઈ ગયો હોય તો ભૂકા બોલાવી દે, બીજા બધા આંખ બંધ થાય તો દાદા. હા હવે ધીરે બહાર નીકળો, તમે ઊંડા વિચારવાના જતા રહેતા છીએ. આંખ બંધ થઈ જાય ચાલી જાય, કાન બંધ થઈ જાય તો, પણ મોઢું જ બંધ થઈ જાય તો? આ ત્રણ દરવાજા તો ખુલ્લા જ જોઈએ. એવી રીતે ત્રણમાંથી જો એક પણ બંધ થાય તો ચોક્કસ દેહનું મૃત્યુ છે. એવી જ રીતે જીવના મોક્ષ માટે પણ ત્રણ દરવાજા મુખ્ય છે. એક ભગવાન, બીજા સંતો અને ત્રીજા હરિભક્તો. આ ત્રણને છોડીને બીજા કરોડ ઉપાય કરે તો પણ લખચોરાશી દૂર થતી નથી. ભગવાનમાં હેત કરો, સાધુમાં હેત કરો અને હરિભક્તોમાં હેત કરો. ત્રણમાંથી એકે દરવાજો બંધ કર્યો, ઘણા કે મને ભગવાનમાં જ હેત, હું ભગવાનમાં જ માનું, સાધુમાં માનું નહીં, તો બોલો ગયો કે નહીં? ઘણા કે મને ભગવાનમાંય ભાવ, સાધુમાંય ભાવ, પણ આ બધા તો હાવ લબાડ, એ બધાનું નખથી શિખા સુધી ઓળખું, તો સમજો એ પણ કયો? કેટલી સરસ વાત કરી બોલો, આવી વાત તો ક્યારે સાંભળી નથી. એવી વાત કરી, ભગવાનમાં પણ હેત જોઈએ, સાધુમાં પણ હેત જોઈએ અને હરિભક્તોમાં પણ હેત જોઈએ. આ ત્રણ દરવાજા ખુલ્લા હોય તો જ મહારાજ કહે આત્યંતિક કલ્યાણ થશે. બાકી પેલા શરીરના ત્રણમાંથી એક પણ દરવાજો બંધ થાય એટલે જીવનું જોખમ છે. એવી રીતે આ ત્રણમાંથી એકે દરવાજો થાય એના પર કલ્યાણનું જોખમ છે. જ્યારે લખ ચોરાશીના દુઃખની તપાસ કરે છે ત્યારે હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. હૃદયમાં જ્યારે ભગવાનનો નિવાસ થાય છે ત્યારે મલિન પાપમય વાસના ધોવાઈ જાય છે. ભગવાન આવે, નિવાસ હૃદય જબ હરિ કો હોવે, મલિન પાપ તબ સબહી ધોવે. નિવાસ હૃદય જબ હરિ કો હોવે, મલિન પાપ તબ સબ હે ધોવે. મલિન પાપ ધોઈ હોય સુદ્ધા, તબ સબ જગત લગહી ઉદ્ધા. કેવી અદ્ભુત વાત કરી! મલિન પાપ ધોવાઈ જાય ત્યારે શુદ્ધ થાય છે, અને તેને આ જગત પછી વિપરીત એટલે ઊંધું લાગે. જોયું તમે? આંખમાં કમળો હોય તો ધોળી વસ્તુ પણ કેવી દેખાય? પીળી દેખાય. પણ કમળો નીકળી જાય તો ધોળાની ધોળી, કાળાની કાળી. એવી રીતે આ ઝુંડિસ્ટ આંખો જગતની થઈ ગઈ છે. એટલા માટે સ્ત્રી સારી લાગે, ધન સારું લાગે, પદાર્થ સારા લાગે, વૈભવ સારા લાગે, વિલાસ સારા લાગે, ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું મોજ શોખ આ સારું લાગે છે. એ પીળું લાગે છે એનું કારણ છે આંખમાં કમળો છે, રોગ છે, બીમારી છે. એ મલિન પાપ, મલિન વાસના ક્યારે નીકળે? ભગવાન હૃદયમાં પધારે. નિવાસ હૃદય જબ હરિ કો હોવે, ભગવાન હૃદયમાં પધારે. મલિન પાપ તબ સબહી ધોવે, એના મલિન પાપ ધોવાઈ જાય. મલિન પાપ ધોઈ હોય સુદ્ધા, મલિન પાપ ધોવાય, જીવ શુદ્ધ થાય. તબ સબ જગત લગત હી ઊંધા, પછી એને જગત કેવું લાગે? ઊંધું લાગે, એટલે દુઃખરૂપ લાગે. પછી તેના હૃદયમાં મોક્ષનો અંકુર ઉદય થાય છે. સંતોના સમાગમને શોધતો ફરે છે. પછી તેને મોક્ષનું દ્વાર સંત મળે છે. લોકચોરાશીનું બધું દુઃખ એનું મટી જાય છે. જીવ હિંમત કરે તો તેનાથી બધા પુરુષાર્થ સિદ્ધ થાય, અને હિંમત ન હોય તો કંઈ જ ફળ મળતું નથી. અન્ય જગત સંબંધી બાબતમાં હિંમત રાખવાથી કંઈ જીવના મોક્ષનું કામ થતું નથી, પણ સત્સંગ કરવામાં આવે તો બધા જ સંસારના દુઃખોનો વિનાશ થઈ જાય. લખચોરાશીનું દુઃખ અપાર છે. તેનાથી છૂટવાનો જો વિચાર હોય તો હરખથી ઉત્સાહથી સત્સંગ કરો અને અનંત પાપનો ક્ષય કરી નાખો. આવો સમય ફરીવાર આવવાનો નથી. તમને ભગવાન અમારા દ્વારા વાત કરી રહ્યા છે એમ માનો. જો તમે અમારા વચનમાં વિશ્વાસ રાખશો તો તમને ક્યારેય દુઃખ નહીં પડે. ગામના માણસોને ભગવાન શ્રીહરિ વાત કરે છે. અમને ભગવાન ન માની શકતા હો તો અમારામાં ભગવાન બેઠા છે અને આ વાત કરે છે, એટલું માની લો, એમાં પણ તમારું કલ્યાણ છે. અમારી વાતમાં વિશ્વાસ રાખો. લખ ચોરાશીનું ભયંકર દુઃખ છે. કેવું ભયંકર દુઃખ, કલ્પના કરી ન શકીએ આપણે. હા, આ
પશુ પંખીનું દુઃખ ઓછું છે? આપણે થોડી ઠંડી લાગે તો એ જેકેટ પહેરી લઈએ, દિવસમાં 5 વાર ટેમ્પરેચર અપ ડાઉન કરી નાખીએ, હે કલાકે કલાકે ઘણા તો બેઠા બેઠા અપ ડાઉન કરે, થોડું આમ બેચેની લાગે એટલે થોડું અપ કરે, થોડી બેચેની લાગે થોડું ડાઉન કરે. આ કૂતરા બિલાડે એ લોકો ક્યાં ટેમ્પરેચર અપ ડાઉન કરતા હશે? એને ઠંડી નહીં લાગતી હોય, એને ગરમી નહીં થતી હોય. ચાલો ઠંડી ગરમી તો સમજ્યા કે એ લોકો યુઝ ટુ થઈ ગયા, પણ મચ્છર જીવાત કરડતી નહીં હોય. પશુઓના દુઃખનો વિચાર પણ જો આપણે આવી જાય ને, એકાદ વાર આપણા કલ્પનામાં પણ આવી જાય ને, એમાંથી જ આપણે આવ્યા છીએ અને ધ્યાન નહીં રાખીએ ને તો પાછું એમાં જ જવાનું છે. આ તો સમજી શકાય, હું તો જોઈ નથી શકતો. આ ગાયોના કતલખાનાની વિડીયો ઘણીવાર લોકો બતાવે છે, કેવી રીતે આખી ગાય હોય, પેલા બટેકા બાફે ને ઓવનમાં માઇક્રોવેવમાં, એવી રીતે માઇક્રોવેવ જો મોટું હોય ને એની અંદર ગાયને જીવતી જીવતી નાખે, એનું ચામડું મુલાયમ બહાર કાઢવા માટે. જોયું છે ને તમે, સાંભળ્યું હશે ને તમે, કેવી પીડા, કલ્પના તો કરો. જીવે છે, એને જીવતી રાખવાની આટલી પીડા આપવાની, એટલું નહીં પાછું એની જીવતા જીવતા બ્લડ કાઢવાનું પાછું. આપણે સાંભળીએ ને તો પણ રૂવાડા ઊભા થઈ જાય, ઘણીવાર વર્ણન ન કરી શકીએ આપણે, આપણું હૃદય ભારે થઈ જાય, પણ વાસ્તવિકતા છે. આ તો ખાલી ગાયની વાત કરી, આ ફરના કપડા બનાવવા માટે રેકુન વગેરેને મારે છે, 5 સેકન્ડ આપણે ન જોઈ શકીએ ત્યારે હું કહું છું, એનાથી બચવું હોય, આવા દુઃખમાંથી ઉગરવું હોય તો આજે અત્યારે આ 9:45 આપણે સાવધાન થઈ જઈએ, નક્કી કરીએ હવે તો મહારાજને રાજી કરવા જ છે, આ છેલ્લો જન્મ કરી જ લેવો છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, અક્ષરધામના મુક્તોની પંક્તિમાં બેસવું જ છે, અક્ષરરૂપ થવું જ છે. એક દ્રઢ સંકલ્પ કરી લઈએ. આ પીવડા મહારાજ છે ને, સંકલ્પ પૂરા કરનારા છે. મહારાજ કે હિંમત રાખીને કરે તો બધું થઈ શકે, બધા પુરુષાર્થ આ માણસ ધારે તો શું ન થાય, શું ન થાય. ભગવાન જેવા સદગુણ આ માણસ મેળવી શકે છે, પણ હિંમત હોવી જોઈએ. જગતમાં દાખલો કરીએ છીએ ને, મહેનત કરીએ છીએ ને, એમ મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ, સાવધાન રહેવાની તૈયારી હોવી જોઈએ, શું ન થાય. પણ કેટલા ગાફલ બનીને સત્સંગ કરીએ છીએ, કેટલી ગાફલાઈ સાથે આપણે જીવન જીવીએ છીએ. આજે નક્કી કરીએ સત્સંગમાં હવે ગાફલાઈ નથી રાખવી. અદ્ભુત મહારાજે વાત કરી, હા, 84 લાખના બધા દુઃખને અમે પ્રત્યક્ષ આંખોથી દેખીએ છીએ, તમારામાંથી કોઈ દેખતા નથી, એટલે તમને સમજાવવા અમારે આવા વચન કહેવા પડે છે. બાકી એ બધું દેખાવા લાગે ને તો કેવું પણ ન પડે. હમણાં એકવાર સંતોની શિબિરમાં આવા થોડા વિડીયો બતાવ્યા હતા, જોકે મારથી તો જોઈ જ ન શકાય, પણ બધા સંતોનું તારણ એવું હતું કે નિષ્કુળાનંદ સ્વામી યમદંડ લખ્યો એટલા માટે જ કે લોકોને ખબર પડે જન્મ મૃત્યુનું દુઃખ. એ સમયમાં તો 2-3 જ દુઃખ હતા, હવે તો કેવા કેવા દુઃખ. ક્યારેક આપણે સભામાં ક્યારેક રાખીશું પ્રોગ્રામ, કોઈ હિંમતવાળા માણસને આગળ રાખીને. આતંકવાદીઓ કેવી રીતે માણસના કરવતથી માથા કાપે, બોલો, જીવતા માણસના. આપણે સાંભળીએ તો રૂવાડા ઊભા થઈ જાય, પણ કેવા એ માગું છું, આપણે એનાથી બચવાના નથી. અમેરિકામાં બેઠલે સલામત નથી, આ જન્મ નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો. બચવા માટેનો એક જ માર્ગ છે, આ પુરુષોત્તમ નારાયણનું શરણ સ્વીકારી લઈએ. કપિલવાસ્તુ નામની નગરી, શુદ્ધોદન મહારાજા, એકનો એક દીકરો સિદ્ધાર્થ, 26 વર્ષનો દીકરો, ખુલ્લી ધરતી ઉપર ક્યારેય પગ મૂક્યો નથી, સોનાના રથમાં ફરનારો એ સિદ્ધાર્થ. યશોધરા નામની પત્ની છે, એક નાનો બાળક છે ઘરમાં, ફૂલ કરતા પણ કોમળ જેનું જીવન છે. એક દિવસ રોડ ઉપર નીકળે છે, અચાનક એને દ્રશ્ય જોયું, એક ડોસા માણસને પહેલી વાર, ઝૂકી ગયેલો, વળી ગયેલો, નમી ગયેલો, કરચલી પડી ગયેલી, આવા વૃદ્ધ વિકૃત માણસને જોઈ સારથીને પૂછ્યું, આ શું છે, આ કોણ છે? માણસ છે, પણ આવો, હા આવો કેમ થઈ ગયો, કેમ બેડોળ લાગે છે, કેમ વાકો વળી ગયો છે, કેમ લાકડી રાખી છે, કેમ વિકૃત થઈ ગયો છે? અને ત્યારે પેલા સારથીએ કહ્યું, મહારાજ આ વિકૃતિ નથી, આ વાસ્તવિકતા છે, આ વિકૃતિ નથી, આ
This is the reality of human life. Everyone has to pass through. આ અવસ્થા છે. આજે તમે આવા દેખાઓ છો ને, પણ એક દિવસ આજ રસ્તે પસાર થવાનું છે. અને પેલા સિદ્ધાર્થના રૂવાડા ઉભા થઈ ગયા. અર તો આ સોનાના રથ, આ યુવાની, આ વૈભવ કઈ કામ નહીં લાગે. વિચારમાં ચડી ગયો. હા, રથ આગળ ચલાવ્યો. થોડો આગળ જાય, એક જનાજો નીકળ્યો. એક માણસને, ચાર માણસોએ ખંભે લીધો છે. સ્મશાન યાત્રા નીકળી. રામ બોલો ભાઈ રામ, ક્યા હે આ, શું છે? સારથીએ બધી માંડીને વાત કરી. આ મરી ગયો છે. મરી ગયો એટલે ખબર નહોતી મૃત્યુ શું કહેવાય. એટલે હવે બસ આ મરી ગયો, એને લોકો સળગાવી દેશે. પણ કેમ, માણસને સળગાવવાનું કેમ, એને દુઃખ નહીં થાય? મહારાજ, એ મરી ગયો એટલે ખલાસ થઈ ગયો. તમે વિચારો, 26 વર્ષનો યુવાન સિદ્ધાર્થ ઊંઘી ન શક્યો. રાત્રે સૂતેલી પત્ની, નાનો દીકરો, બંનેને છોડી એ જ દિવસે, એ જ ઘડીએ એણે નક્કી કર્યું, આ રાજ્ય, આ મહેલ, આ સમૃદ્ધિ, આ કોઈ મને વૃદ્ધાવસ્થાથી, કોઈ મને મૃત્યુમાંથી બચાવી ન શકે, તો આના કરતા મૃત્યુ ઉપર વિજય મેળવી શકું એવો કોઈક માર્ગ શોધું. જંગલમાં જાય, તપ કરે, અને ખરેખર મૃત્યુ ઉપર વિજય મેળવવાનો માર્ગ એને શોધી કાઢ્યો. એનું નામ ભગવાન બુદ્ધ. નામ તો હતું ગૌતમ, એનું નામ હતું ગૌતમ, પણ વાસ્તવિક એનું નામ ગૌતમ હતું, પણ બુદ્ધ એટલે પેલું જાગી ગયેલો. જે જાગે ને એને સંસ્કૃતમાં બુદ્ધ કહેવાય. આપણે જાગ્યા છીએ ખરા. આટલી બધી વાતો સાંભળીએ, આટલી બધી લાતો ખાઈએ, ઘણાને કેન્સર થઈ ગયું હોય, ઓપરેશન કર્યું હોય, અને તોય પાછા ગુટકા ખાતા હોય. સત્સંગમાં જોયા છે આવા. વ્યસન નથી છોડી શકતા, પડીકી નથી છોડી શકતા, બીજી ક્યાં વાત. માટે જાગીએ. જ્ઞાનરૂપી ચક્ષુ આવ્યા વિના બધા લોકો આંધળા થઈને ફરે છે. જ્ઞાન ચક્ષુ જેને આપવામાં આવે તેને અંધાપો રહેતો નથી. ભણ્યા વિના મનુષ્ય અંધ કહેવાય છે. ક્યારેક એક પણ અક્ષરને વાંચી શકતો નથી. જે ભણે છે તેનો અંધાપો જતો રહે છે, અને ત્યારે જ તેને અક્ષરનું જ્ઞાન થાય છે. લૌકિક વિદ્યાઓ અનંત પ્રકારની છે, તે બધી બંધનરૂપ કહેવાય છે. એક બ્રહ્મ વિદ્યા મોક્ષનું દ્વાર છે, તે શુદ્ધ સત્સંગથી પ્રાપ્ત થઈ શકે છે. સદાચારમય ધર્મના વિધિ અને નિષેધ બે માર્ગ છે. સામાન્ય માણસને તેની કંઈ ગમ હોતી નથી. મનુષ્યને જ્યારે સત્સંગ થાય છે ત્યારે તેને વિધિ અને નિષેધનું જ્ઞાન આપવામાં આવે છે. વિધિ એટલે શું કરવું જોઈએ તે, નિષેધ એટલે શું ન કરવું જોઈએ તે. શું બોલવું જોઈએ, શું ન બોલવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, આ જ્ઞાન તો સાધુ આપે છે. સત્સંગ વિના આવું જ્ઞાન કોઈને થતું નથી. મનુષ્ય દેહને નિષ્ફળ કરીને ખોઈ નાખે છે. મનુષ્યનો દેહ ચિંતામણી જેવો છે, તેને અજ્ઞાની પથ્થરને મૂલ્ય ખપાવી નાખે છે. આ મનુષ્ય દેહથી જે ધારે તે મેળવી શકાય. જો ઝેરનું વાવેતર કરે તો તેને ઝેરના ફળ મળે છે. જે ભગવાનને એક બાજુ રાખીને મોટા યજ્ઞ કરે તે બધા ઝેરના બીજને જ વાવે છે. કેવી વાત કરી. આ દેહથી બધું મેળવી શકાય. અમૃતની ખેતી કરે તો અમૃત મેળવી શકે, અને ઝેરની ખેતી કરે તો ઝેર મેળવી શકે. આ મનુષ્યના દેહમાં જ કોઈ બુદ્ધ બની ગયા, આ મનુષ્યના દેહમાં જ કોઈ મહાવીર બની ગયા, આ મનુષ્યના દેહમાં જ કોઈ નરસિંહ મહેતા કે પ્રેમાનંદ સ્વામી બની ગયા, આ જ દેહમાં કોઈ જીવબા કે લાડુબા બની ગયા, આ જ દેહમાં કોઈ રાજુબા કે પાંચુબા બની ગયા, આ જ દેહમાં કોઈ પ્રેમાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી બની ગયા. આપણે કેમ નથી બની શકતા? કારણ કે આપણે ઈશક બાંધ્યો નથી. એ દિશામાં આપણે હજી પગલા માંડ્યા નથી. શું ન થાય. અને જગતના માર્ગ કરતા ભગવાનનો માર્ગ, એમાં મહેનત તો ઓછી છે. આમ જુઓ તો નથી, ઓછી મહેનત છે. માટે આ કથા સાંભળીએ છીએ. આ કથા આપણને વિચાર કરતા તો કરી દે, તમને પણ કરી દે, અમને પણ કરી દે. હા, અમે મંદિરો કરીએ, અમે બીજી પ્રવૃત્તિઓ કરીએ, પણ જો માનસી પૂજા છોડી દઈએ, આરતી ચેષ્ટા છોડી દઈએ, તો અમારા માટે પણ ઝેરનું વાવેતર છે. મહારાજ કે ભગવાનને મૂકીને મોટા યજ્ઞ કરે તો ઝેર વાવ્યા બરોબર છે.
અને તમે ભગવાનને ભૂલીને ગમે એટલો બિઝનેસ કરો, ગમે તે કરો, એ ઝેરની જ ખેતી છે. અંતેનું ઝેર જેવું જ ફળ આવવાનું છે. જ્યારે મનુષ્ય શ્રીહરિને શરણે જાય છે ત્યારે તેના સર્વે સાધન પૂરા થાય છે. પછી તેણે ભગવાન અને ભગવાનના સંત જેમ કહે તેમ કરવું, તેમની આજ્ઞાને જ જપ તપ અને વ્રત માની તેને અનુસરવું, સંતો કહે તે માર્ગે ચાલવું, જે માર્ગે ચાલવાનો નિષેધ કરે તે માર્ગનો ત્યાગ કરવો. આ સંસારમાં સંતો અનંત અને અપાર છે, તેનો કોઈ પાર આવે એમ નથી. સંત બતાવે સો સો મગ ચલના, નિષેધ કરે તે હે પરહરના. સાધુ કહે એ માર્ગે ચાલવું, ના પાડે એ માર્ગ છોડી દેવો. સંત બતાવે સો મગ ચલના, નિષેધ કરે તે હિ પરહરના. સંત જગત મે અનંત પારા, તાકો નહીં કો પાર હિ પારા. અનંત સાધુ છે. સત્સંગ કરીને સંતોને ઓળખવા, પાછા બધા કહે એમ નહીં. આલો કે માલો સારો, માલો કે આલો સારો, પોતા જેવા સ્વામી ગોતી કાઢે એવા નહીં. ઓળખવા, ઓળખે તો જ મૃત્યુ પછી અભયપદને પામી શકાય. સંતોની રીત તો જગતથી ન્યારી હોય. સંતોને ધન અને સ્ત્રીમાં આસક્તિ હોતી નથી. સાધુને ઓળખવાનું એક જ માપદંડ છે, કયું? ધન અને સ્ત્રીની આસક્તિથી દૂર, એ જ સાચા સાધુની વ્યાખ્યા ભગવાન સ્વામિનારાયણના મત પ્રમાણે. આઠ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખે, ભગવાન સિવાયની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં પ્રેમ રાખે નહીં. સંતો ભગવાનના સ્વરૂપમાં અનંત પ્રેમ કરાવે છે અને જગતના બધા બંધનને છોડાવે છે. ભગવાન સિવાયના અન્ય પદાર્થમાં જેને જેટલો પ્રેમ છે બંધનકારી છે. એક એક વાત અમૂલ્ય છે. ભગવાન સિવાય જેટલો પ્રેમ એટલો બંધનકારી છે. આપણે ઘણી વાર કથામાં સાંભળ્યું છે ને, ઘણી વાર જગતમાં થયેલો પ્રેમ એનું જ નામ બંધન છે અને ભગવાનમાં થયેલો પ્રેમ એનું જ નામ મુક્તિ છે. ચાવી એની એ ડાબી બાજુ ફેરવશો તાળું ખુલશે, જમણી બાજુ ફેરવશો તાળું બંધ થશે. પ્રેમ એનો એ જગત બાજુ થશે તો બંધન, પ્રેમ એનો એ ભગવાન બાજુ થશે તો મુક્તિ. ઇતના હી કરના હૈ, આટલું જ સમજવાનું છે. ભગવાન સિવાયના અન્ય પદાર્થમાં જેને જેટલો પ્રેમ તે બંધનકારી છે એમ સંતો દેખાડે છે. ભગવાન સિવાયના અન્ય પદાર્થમાં અરુચિ થાય, અભાવ આવે એવો ઉપદેશ પ્રેમથી કરે છે. આ જીવને જગતમાં જેટલો પ્રેમ હોય છે તેટલો પ્રેમ જો સંતમાં થાય ને તો તે સંતો તેને ભગવાનમાં હેત કરાવે છે અને એ હેત જીવને અભયપદ પમાડે છે. જેસે પ્રીતિ જગ તમે તેસે સંત સુહોય, અરે જેસે પ્રીતિ જગ તમે તેસે સંત સુહોય, સંત કરાવે કૃષ્ણ મે અભે પદ પાવે સોય, સંત કરાવે કૃષ્ણ મે અભે પદ પાવે સોય. અદ્ભુત વાત, જેવી જગતમાં પ્રીતિ છે એવી સાધુમાં થાય, એ સાધુ એને ભગવાનમાં જોડે છે. ભેટો કરાવે ભગવંતનો, સંગ કરજો એવા સંતનો. પ્રભુપદ પ્રીતિ કરાવત, પ્રભુપદ પ્રગટ કરાવત, પ્રીતિ ભ્રમ મિટાવત ભારી. જગતમાંહી સંત પરમ હિતકારી. વચનામૃતમાં પણ મહારાજ કહે ભગવાનમાં પ્રીતિ કેમ થાય, એનો જવાબ મહારાજે આપ્યો, જેને ભગવાનમાં એવી અસાધારણ પ્રીતિ હોય એવા સંત એનો સમાગમ કરે, એ સાધુની સેવા કરે તો એ સાધુના સમાગમના પ્રતાપે જીવને પણ ભગવાનમાં પ્રીતિ થાય છે. આજના મોટા ભાગના જીવોને ભગવાનમાં પ્રીતિ નથી થતી, એનું કારણ પણ શું? કે એણે એવા વ્યક્તિમાં પ્રેમ કર્યો છે કે જેને ભગવાનમાં હેત નથી. પરિણામે સંગના પ્રભાવે આ જીવને પણ ભગવાનમાં હેત કરવું છે તો પણ થવાનું નથી. બહુ સીધી વાત છે. જો અભયપદને પામવાની ઈચ્છા હોય તો પ્રથમ સત્સંગ કરો,
સત્સંગ કરીને ધામનું અખંડ સુખ પ્રાપ્ત કરો. શ્રીહરિની તે વાતને સાંભળીને સૌના મનમાં આશ્ચર્ય થયું. મનની બધી જડતા ટળી ગઈ. બધા સત્સંગ કરવા લાગ્યા. જ્યારે સાચી વાત જાણવા મળી ત્યારે બધી ખોટી વાતોને ટાળી નાખી અને ભગવાનનું ધ્યાન કરતાની સાથે જ પરમ આશ્ચર્ય જણાયું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પુરમાં બંધિયા ગામના લોક આગળ શ્રીહરિએ મનુષ્ય દેહની દુર્લભતા અને સંત સમાગમની આવશ્યકતા એની વાત કરી. એના મેં 51મો તરંગ સમાપ્ત થયો. વાલા ભક્તો, આ કથા સાંભળીએ છીએ, વારંવાર એટલી જ વાત આવે છે, અમૂલ્ય એવું આ મનુષ્યનું જીવન આપણને મળ્યું. એને આપણે એળે જવા ન દેવું હોય તો એક જ રસ્તો છે, એકાંતિક સત્પુરુષને શોધી એનો સમાગમ કરીએ. આપણા મોટા ભાગ્ય આપણને એકાંતિક, પરમ એકાંતિક પૂજ્યપાદ ગુરુદેવ જેવા સંત મળ્યા, આવા રૂડા સાધુઓ મળ્યા આપણને, આવા રૂડા ભક્તો મળ્યા આપણને. મહારાજે કેવી અદ્ભુત વાત કરી. આ દેહના 9 દરવાજા છે, બધા દરવાજા ખુલ્લા હોય બંધ હોય ચાલે, પણ 3 દરવાજા જો બંધ થયા ને, 3માંથી એકે બંધ થયો તો મરી જ જાય. એમ સત્સંગમાં પણ 3 દ્વાર છે મુક્તિના, ભગવાનમાં હેત, હરિભક્તોમાં હેત, સંતોમાં હેત. આ 3માંથી એકાદ દ્વાર પણ જો બંધ થયું ને તો મૃત્યુ નિશ્ચિત છે, કલ્યાણના માર્ગમાંથી જરૂર પડવાનો જ. માટે મહારાજ, આ પીવડા મહારાજ કેટલા અદ્ભુત, એમાં હેત કરીએ. આવા ગુરુદેવ જેવા સંત મળ્યા, આ સાધુઓ મળ્યા, એમાં આપણા આત્માને જોડી દઈએ. ખરેખર કરવા જેવું છે. જોકે આપણા લોયાધામ પરિવારને ધન્યવાદ આપવો પડે. તમારો પ્રેમ, તમારો ભાવ જોઈને અમને ખૂબ આનંદ થાય, પણ તેમ છતાં ગાફલાઈ તો નથી જ સારી. જો ભરતજીને માથે વિઘ્ન આવતું હોય, સોભરી ઋષિને માથે વિઘ્ન આવતું હોય, તો આપણે કયા ખેતરના મૂળા? હું ક્યારેક વાત કરીશ, સાવધાની તો બહુ જરૂર છે જીવનમાં. અને આવા સારા ભક્તો આપણને મળ્યા. ગુરુજીએ વાત કરી હતી ને, તમે પરિવાર પરિવારમાં પણ હેત કરો, ભક્તના નાતે ભગવાનનો સંબંધ રાખો તો તમારો સંસાર પણ સત્સંગ બની જશે. કેવી અદ્ભુત વાત કરી. પત્નીને પતિમાં હેત છે, પતિને પત્નીમાં હેત છે. આ સંસારનું ચક્ર છે, એના વગર એ ચાલતું પણ નથી. પણ ત્યાં પણ તમે ભગવાનને માધ્યમ રાખો, ભક્તપણાના દર્શન કરો, ભક્તપણાની ભાવના કેળવો, તો પરિણામ એ આવશે, તમારો સંસાર પણ દિવ્ય બની જશે. માટે આ અદ્ભુત ગ્રંથ છે. મહારાજે છેલ્લી આનો સાર એટલો જ કહ્યો, એવા સાધુ મળે એ સમજાવે તો જીવને સત્ય સમજાય છે, બાકી સમજાતું નથી. આપણને ગુરુજી મળ્યા એટલે તો આવા ભક્તો, આપણે આવા સંતો, આ બધું બેઠું છે. માટે મહારાજને વિશે હેત કરીએ, ગુરુજીની કથાવાર્તા, સંતોની કથાવાર્તાનું નિત્ય સેવન કરીએ અને એકાંતિક ભગવાનના ભક્ત એમાં આપણે જીવને જોડીએ. આટલું કરીએ, કલ્યાણનો માર્ગ આપણા માટે નિર્વિઘ્ન રીતે ખુલ્લો થઈ જશે. એ વાત મહારાજે બંધિયા ગામમાં કરી. અને અમે સંતો આવતીકાલે કેનેડા જઈએ છીએ. હમણાં એક વીક માટે નિષ્કામ સ્વામી આપણને કથાવાર્તાનો લાભ આપશે. આ શનિવારે અહીંયા લોયાધામ ન્યૂજર્સીમાં શ્યાકોત્સવ છે, અને આ શનિવારે કેનેડા લોયાધામ પરિવાર, એમણે પણ શ્યાકોત્સવનું મોટું આયોજન કર્યું છે. તો કેનેડા જે સાંભળતા હોય કેનેડા પધારજો, એ નજીકમાં જે સાંભળતા હોય તે અહીંયા મંદિરમાં શનિવારે શ્યાકોત્સવનો અદ્ભુત લાભ લેવા પધારજો. બોલો ઘનશ્યામ મહારાજની.